नमस्कार विद्यार्थी मित्रों, सीवा इंटरनेशनल स्कूल में तमारू हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 3 नी अंदर गुजराती विषय नी अंदर पाठ नंबर 5 नी शुरुआत करी चुक्या छे। तो पाठ नुं नाम हतुं अमी सौ। तो विद्यार्थी मित्रों, आजे आपणे वर्कबुक नी अंदर आपेली आगली प्रवृत्तिनो अभ्यास करवानो छे। शांतिपूर्वक तमारे टेक्स्टबुक अने वर्कबुक नी अंदर जोवानुं रहेशे अने प्रवृत्तिनो अभ्यास करवानो रहेशे। तो विद्यार्थी मित्रों, तमारी वर्कबुक नी अंदर प्रवृत्ति नंबर 5 ओळखो अने रंग पूरो। तो विद्यार्थी मित्रों, पहला आपणे अक्षरने ओळखवाना छे ने पछी रंग पूरवाना छे। आ कयो अक्षर छे विद्यार्थी मित्रों? कमलनो, क करवतनो, क कलशनो, क। ए ज रीते તમારે આ ઓળખી અને એની અંદર તમારી મનગમતા રંગ પૂરવાના છે। તો અહીંયા શાનું ચિત્ર આપેલું છે? કળશ। શાનું ચિત્ર છે? કળશ। તો કયો શબ્દ બને છે? કળશ। આ વિદ્યાર્થી મિત્રો શાનું છે ચિત્ર? કરવત। તો તમારે કયો અક્ષર શબ્દ બને છે અહીંયા? કરવત। તો અહીંયા તમારે પહેલાં કયો અક્ષર છે અહીંયા પહેલાં જુઓ તો કે કમલનો ક છે, ઓળખ્યો તો એમાં રંગ પૂરવાનો છે। આ શબ્દ આ ચિત્ર શાનું છે તો કે કળશનું। તો આપણે શબ્દનું વાંચન કરવાનું છે કળશ। આ ચિત્ર શાનું છે? કરવત। તો આપણે શબ્દનું વાંચન કરવાનું છે કરવત। આ કયો અક્ષર છે? બકરીનો બ। તો તમારે આની અંદર તમારે રંગ પૂરવાના રહેશે। આ શાનું ચિત્ર છે? ગાય। તો આ શાનું ચિત્ર છે? બળદ છે વિદ્યાર્થી મિત્રો। શું છે? તમે જોઈ શકો છો બળદ। તો તમારે અહીંયા શું લખવાનું છે? બળદ। શું લખવાનું છે? બળદ તમારે વાંચન કરવાનું છે। એ જ રીતે આ શાનું ચિત્ર છે? બરણી। તો તમારે શબ્દનું વાંચન કરવાનું છે બરણી। તો પહેલાં આપણે શું કર્યું? અક્ષરનું પહેચાન કરી એટલે કે ઓળખ કરી। કયો અક્ષર છે? બ। તો આપણે બની અંદર રંગ પૂરીશું। આ ચિત્રનું આપણે જોયું તો શાનું ચિત્ર છે? બળદનું છે। તમે બળદ જોયું છે ને, તો આપણે બળદ શબ્દનું વાંચન કર્યું। આ ચિત્ર શાનું છે? બરણી। તો આપણે બરણી શબ્દનું વાંચન કર્યું। એ જ રીતે આ શાનું ચિત્ર છે? આ શું છે? કયો અક્ષર છે વિદ્યાર્થી મિત્રો? જુઓ કયો અક્ષર છે? અ, અક્ષરનો અ। તો એની અંદર તમારે રંગ પૂરવાનો રહેશે। આ શાના ચિત્ર છે? અખરોટ છે। તમે જોયું છે ને અખરોટ? તો તમારે શબ્દનું વાંચન કરવાનું અખરોટ। ચિત્ર શાનું છે વિદ્યાર્થી મિત્રો? અનાનસ। તો તમારે શબ્દનું વાંચન કરવાનું છે અનાનસ। એના પછી કયો અક્ષર છે વિદ્યાર્થી મિત્રો? તો કે છત્રીનો છ। છત્રીનો છ તમારે એની અંદર રંગ પૂરવાના રહેશે। શાનું ચિત્ર છે? છરી। તો શબ્દ વાંચો શું છે? છરી। આ શાનું ચિત્ર છે? છકડો। તમે છકડો જોયો છે? શાનું ચિત્ર છે? છકડો। તો વાંચો છકડો। આ રીતે તમારી ટેક્સ્ટબુકની અંદર પ્રવૃત્તિ કરવાની રહેશે અને વર્કબુકની અંદર પણ આ જ પ્રવૃત્તિ કરવાની રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો, ઓળખો અને ગોળ કરવું। તો કને ઓળખો અને તેની ફરતે ગોળ કરવું। તો આપણે અહીંયા કને ઓળખવાનો છે અને તેની ફરતે ગોળ કરવાનો છે। તો પહેલાં સૂચના, કને ઓળખો અને તેની ફરતે ગોળ કરવું। અહીંયા તમને ગોળ કરવો દેખાય છે, તો અહીંયા ક્યાં છે ક? આ રીતે તમારે ગોળ કરવાનો છે। બીજો ક ક્યાં છે? આ રીતે તમારે ગોળ કરવાનો છે। ત્રીજો ક ક્યાં છે? આ રીતે ગોળ કરવાનો છે। અહીંયા બીજી સૂચના છે, બને ઓળખો અને તેની ફરતે ગોળ કરવું। તો કે બ ક્યાં છે? બકરીનું આ રહ્યું। એના પછી બ ક્યાં છે? આ રહ્યું। એના પછી ક્યાં છે? આ રહ્યું। એના પછી ક્યાં છે? બકરીનું બ। આ રીતે તમારે ગોળ કરવાનું છે। ત્રણ નંબર, અને ઓળખો અને ગોળ કરો। તો તમારે આ રીતે અને ઓળખીને ગોળ કરવાનું રહેશે। એ જ રીતે અને ઓળખીને ગોળ કરવાનું રહેશે, અને ઓળખીને ગોળ કરવાનું રહેશે। એ જ રીતે આને ઓળખી અને ગોળ કરવાનો છે। તમારી વર્કબુકની અંદર આ પ્રવૃત્તિ કરવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈ પ્રવૃત્તિની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા છત્રીના છને ઓળખવું અને ગોળ કરો। તો તમારે છત્રીના છને ઓળખવાનું છે, ક્યાં છે છત્રી છો? આ રહ્યો છત્રીનો છ। એના પછી આ રહ્યો છત્રીનો છ, એના પછી છત્રીનો છ, એના પછી ક્યાં છે છત્રી છો? આ રીતે તમારે ઓળખી અને ગોળ કરવાનું છે। આગળ પ્રવૃત્તિ છે, ફળને ફળ સાથે અને શાકભાજીને શાકભાજી સાથે અને ફૂલને ફૂલ સાથે જોડો। તો તમારે પહેલાં ઓળખવાનું છે, ફળને ફળ સાથે, શાકભાજીને શાકભાજી સાથે અને ફૂલને ફૂલ સાથે મેચ કરવાનું છે। તો પહેલાં આપણે શું કરીશું? ફળને ફળ સાથે, તો આ શું છે? દાડમ। તો દાડમને સીતાફળ સાથે, એના પછી આપણે ફૂલ છે તો ફૂલને ફૂલ સાથે, એના પછી શું છે વિદ્યાર્થી મિત્રો? એના પછી રીંગણ। તો કે શાકભાજી ને શાકભાજી સાથે, તો શું છે? શાકભાજી ક્યાં છે? આરી શાકભાજી, દૂધીને દૂધી સાથે। એ જ રીતે હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ શું છે વિદ્યાર્થી મિત્રો? તમને દેખાય છે શું છે વિદ્યાર્થી મિત્રો? ફળ, ફૂલ। તો તમારે ફૂલને ફૂલ સાથે મેચ કરવાનું છે। ક્યાં છે બીજું ફૂલ? તો જુઓ બીજું ફૂલ ક્યાં છે? કેળને। તમારે શું છે? ફળને ક્યાં જોડવાનું છે વિદ્યાર્થી મિત્રો?
હવે આપણે શું કરવાનું છે, કેળું. તો કેળું આપેલું છે ને, તો કેળાને ક્યાં જોડશો, કેળ સાથે. તો કેળાને કેળ સાથે જોડશો. અને આ શું છે વિદ્યાર્થી મિત્રો, દૂધી. દૂધીને દૂધી વેના વેલા સાથે જોડશો વિદ્યાર્થી મિત્રો. તો તમારે આ રીતે મેચ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. ફળને ફળ સાથે અને દૂધીને હવે મેચ કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. તો તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર આ પ્રવૃત્તિ કરવાની રહેશે. મિત્રો આગલી પ્રવૃત્તિ છે, તમે ખાધા હોય તે ફળ અને શાકભાજી પાસે રંગ પૂરવાનો. તો તમે જો વિદ્યાર્થી મિત્રો, તમે ખાધા હોય તો તમારે રંગ પૂરવાનો છે. તમે ખાધા હોય તે ફળો અને શાકભાજી પાસે તમારે રંગ પૂરવાનો છે. શું તમે જાંબુ ખાધું છે વિદ્યાર્થી મિત્રો? આ જાંબુ છે. તો તમારે જાંબુ ખાધું હોય તો જાંબુ અહીંયા રંગ પૂરવાનો રહેશે. સ્ટ્રોબેરી ખાધી છે સ્ટ્રોબેરી, તો તમારે એ રીતે રંગ પૂરવાનું. હા શું છે, શેતુર. શેતુર ખાધા છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમારે રંગ પૂરવાનો રહેશે. ફાલસા ખાધા છે, તો ફાલસા અહીંયા રંગ પૂરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું છે. શું તમે કારેલા ખાધા છે? શું છે, કારેલા. શું આપેલા છે, કારેલા. ખાધેલા હોય તો એ પ્રમાણે તમારે રંગ પૂરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. શું છે, કારેલા. તો કારેલા ખાધા છે, તો અહીંયા કારેલા ખાધા હોય તો રંગ પૂરવાનું. શું ભીંડા ખાધા છે, તો અહીંયા ભીંડા ખાધા. શું ફુલેવર, તો ફુલેવર. અને ડુંગળી, તો ડુંગળી. આ રીતે તમારે રંગ પૂરવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. એના પછીની પ્રવૃત્તિ છે, જુઓ. તમે જોયેલા ફૂલો પાસે રંગ પૂરો. તમે જોયેલા ફૂલો પાસે રંગ પૂરો. શું તમે કરેલનું ફૂલ જોયું છે? જો વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાનપૂર્વક અહીંયા જોવાનું છે પ્રવૃત્તિની અંદર. શું તમે કરેલનું ફૂલ જોયું છે? કેવું હોય છે? તો એની અંદર રંગ પૂરવાનો રહેશે. શું તમે મોગરાનું ફૂલ જોયું છે? કેવું હોય છે? રંગ પૂરવાનો રહેશે. શું તમે સૂર્યમુખીનું ફૂલ જોયું છે? કેવું હોય છે? એનો રંગ પૂરવાનો છે. શું તમે ચંપાનું ફૂલ જોયું છે? જોયું હોય તો રંગ પૂરવાનું. આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની રહેશે વર્કબુકની અંદર. આગલી પ્રવૃત્તિ છે, શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રવૃત્તિની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું છે કે ચિત્રમાંથી અક્ષરો શોધી તેમાં બતાવેલો રંગ પૂરો આપેલો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને બતાવેલા રંગ છે ચિત્રની અંદર શોધવાના છે, અને શોધીને તમારે રંગ પૂરવાના છે. તો તમને કયા બતાવેલા છે? ક, કમ આ રંગ પૂરવાનો, બમાં રંગ પૂરવાનો, છમાં રંગ પૂરવાનો, અમા રંગ. તો તમારે ક હોય તો કની અંદર કયો રંગ પૂરશો? આ રીતે શોધીને રંગ પૂરવા છે. બ, તો બ ક્યાં છે? બકરીનો બ. તો એ રીતે બને ઓળખીને રંગ પૂરવા. એ રીતે છત્રીનો છ ક્યાં છે? તો આમાં રંગ પૂરવાનો રહેશે. એ જ રીતે તમારે આ રીતે અજગરના આની અંદર રંગ પૂરવાનો રહેશે. તો આ રીતે તમારે પ્રવૃત્તિ આ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. આગલી પ્રવૃત્તિ છે, ટપકા જોડો અને લખો. વિદ્યાર્થી મિત્રો તમારે ટપકા જોડી અને લખવાનું રહેશે. તો અહીંયા તમારી વિશે ટપકા આપેલા છે. શું છે? ટ. તો કે ટપકા જોડી, અને અહીંયા પણ શું લખવાનું છે? ટપકા જોડીને લખવાનું છે. આ ટપકા જોડી અને શું લખવાનું છે? કમલનો ક, કમલનો ક. આ રીતે ટપ અહીંયા શું છે? બ, બ. આ રીતે ટપકા જોડીને બ લખવાનું છે. અહીંયા પણ ટપકા જોડી અને અ લખવાનું છે. તમારે પેન્સિલ વડે ટપકા જોડવાના રહેશે. અને શું વિદ્યાર્થી, તો આ અનેકોનું આ, અનેકોનું આ, અનેકોનું આ. અહીંયા અને એકમાત્ર એ, અને એકમાત્ર એ. કને કોનો કા, કને કોનો કા. બને એકમાત્ર બી, બને એકમાત્ર બી. છને કોનો છા, છને કોનો. આ રીતે ટપકા જોડી અને તમારે પેન્સિલ વડે અક્ષર લખવાનું. વિદ્યાર્થી મિત્રો આપેલું જોઈને લખો. તમને શું આપેલું છે? કમલનું ક. તો તમારે જોઈ જોઈને લખવાના રહેશે. તો અહીંયા કમલનું ક આપેલું છે, તો તમારે કમલનું ક, કમલનું ક, કમલનું ક લખવાનું રહેશે. ક, ક, કમલનું ક, કમલનું ક. એ જ રીતે બ આપેલું છે, તો તમારે અહીંયા બ લખવાનું, બ લખવાનું. એ જ રીતે અ આપેલું છે, અ લખવાનું, અ લખવાનું. છ આપેલું, છ લખવાનું. અ અને કોનો આ આપેલું છે, તો આ લખવાનું. એ જ રીતે વિદ્યાર્થી તો એ આપેલું, તો એ લખવાનું. કને કોનો કા આપેલું, તો કા લખવાનું. બને એકમાત્ર બી લખવાનું. છને કોનો છા આપેલો છે, એનો એ જ અક્ષર તમારે લખવાનો. મિત્રો ઉદાહરણ મુજબ લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ મુજબ લખવાના રહેશે. ઉદાહરણ આપેલું છે, અ અને કોનો આ, અને એકમાત્ર એ. ક, કને કોનો કા, કને એકમાત્ર કી. બ, બને કોનો બા, બને એકમાત્ર બે. છ, છને કોનો છા, છને એકમાત્ર છે. ન, નને કોનો ના, નને એકમાત્ર ની. વ, વને કોનો વા, વને એકમાત્ર વે. અને કોનો મા, મને એકમાત્ર મે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે આ પ્રવૃત્તિ કરવાની રહેશે. સ, સને કોનો સા, સને એકમાત્ર સી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 3ની અંદર વર્કબુકની અંદર આજે આટલી જ પ્રવૃત્તિ કરવાની છે. તમારી સારા અક્ષરી પેન્સિલ વડે આ પ્રવૃત્તિ તમારે તમારી વર્કબુકમાં કરવાની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 3ની અંદર ગુજરાતી વિષયની અંદર એટલે કે સ્ટાન્ડર્ડ
थर्डनी अंदर ગુજરાતી વિષયની અંદર પાર્ટ નંબર 5 નો અભ્યાસ કરી રહ્યા છીએ. વર્કબુકની અંદર આજે આપણે જે પ્રવૃત્તિનો અભ્યાસ કર્યો એ તમામ પ્રવૃત્તિ તમારી વર્કબુકની અંદર પેન્સિલ વડે લખવાનું છે અને જે કલર પૂરવાના છે એની અંદર કલર પણ પૂરવાના રહેશે ગુરુ કાર્ય તરીકે. વિદ્યાર્થી મિત્રો જે તમે વર્કબુકની અંદર કરો છો એ તમારી નોટબુકની અંદર કરવાનું રહેશે. નમસ્કાર, થેન્ક યુ.